અરે આ ઘરમાં બેક્ટેરિયા થઈ જશે આમ આટલી બધી જીવા છે આ બધી કીડીઓ આવે છે માકોડો આવે છે આમ છે તેમ છે તો એના અંદર બેઠેલા ભગવાનને કે દાદા અમારી પાસેથી એમને કોઈ પણ જીવને જરા બી દાદાએ એટલી હદ સુધી કહ્યું કે ભાઈ જો તમે એક ચીટી બનાવી શકતા હો તો તમે તમારે મારવાનું હક ખરું પણ તમે કશું બનાવી ના શકો એની અંદર શ્વાસ ના ભરી શકો તો તમે આવું જીવ પેદા ના કરી શકો તો તમને મારવાનો કોઈ અધિકાર નથી એટલે તમારે ભાવ બી નહી કરવાનું એટલે તમે ખાલી એવું જ ભાવ કરો ને કે મારે કોઈ જીવને હિંસા કરવી નથી કોઈ જીવને મારવું નથી તો તમે સહજ રીતે જોશો ને તો બધી કીડીઓ બી પાછી જતી રહેશે આ મારો પોતાનો અનુભવ છે અમારા ફેક્ટરીમાં આવે ને તો બધા લોકો કે આ ખ્યા કીડીઓ આમ છે તેમ છે પ્રતિક્રમણ કરો માફી માંગો એ અમને કઈ મારતા અમને કશું કરતા નથી અને થોડી જ વારમાં હું જોઉં ને કે બધી કીડીઓ ગાયબ થઈ જાય કારણ કે અંદર જે અંદર ખાને જે હિંસક ભાવ ઉડી ગયો ને એ બધું એમના હિસાબથી આવે અને હિસાબથી પછી જતી રહે એટલું બધું ગજબની સાયન્સ છે કારણ કે અમને નિરંતર કે ભાઈ એક બી જીવ અમારા થકી મરવું ના જોઈએ એક જીવ કોઈને અમારી હિંસા ના થવી જોઈએ એવું અંદર નિરંતર ભાવ રહે નિરંતર અંદર ભાવ રહે ને તો ગમે તે એવા સંજોગો આવે ને ધીરે રહીને હવે દાદાના હાથ ઉપર બી કોઈ દિવસે કોઈ કોઈ જીવા કે માકોડો કે ગમે તે આવી જાય તો દાદા આમ એમને કોઈને આમ હરકત કરતા ના કરે એમને કોઈને કેતા તું તારો હિસાબ છે તે પીરું કરીને જા જે તારું લોહી પીવાનું હિસાબ છે તે તું પૂરું કરીને જા ફરી એમને કશું ખોરાક મળે કે નહીં એવી બધી બોલો જ્ઞાની પુરુષ ની આખું વિઝન હતું આમ ગળા ઉપર છે ને એમને બહુ તકલીફ થાય ને તો અહીંયા ગળાથી પકડીને પછી અહીંયા પેલા ઘૂંટડે મૂકી દે કારણ કે એમને ત્યાં બહુ પડે પણ એમને મારે નહીં એમને નહીં કે કે તું હિસાબ અહિયાં થી ખાઈને જ કારણ કે અમારા ઘરે મહેમાન આવ્યા હોય તો એમનું પછી એમને વગર ખાધે તો મોકલાય નહીં ને એટલે એવું અમારું ખાનદાની પણ હોવું હવે દાદા આ બધા એક એક વાક્ય અમે વિચાર કરીએ ને કે આપણે એવું ખાનદાની હોવું જોઈએ કે આપણે ત્યાં કોઈ આવે વગર ખાધે જતો રહે એ અમને પોસાય નહીં તો એટલે એમને ખોરાક આપીને પછી એમને દાદા જવા દેતા હતા એટલે અંદર કેવી ભાવના કે કરીને બી એક બી જીવાત ને આપણે ટચ બી ના થાય એમને તો તમે ધીરે ધીરે જોશો ને તો તમારી પાસે સંજોગ જ નહીં આવશે મારવાનો એમની મેળે જ જતા રહેશે આવશે ને જતા રહેશે આપણે એમને બાજુ કરીને ધીરે રહીને આવું સંભાળી લેવાનું અને બનતા પ્રયત્ન કરવાના આપણે ઘરમાં બી હું બધાને એવું કહું કે આપણે કઈ બી વસ્તુ મૂકી હોય હોય અથવા મીઠી વસ્તુ અને પછી ટેબલ પર મૂકી દે તો પછી જીવાત તો આવે ને તો આપણે એવા પ્રસંગો એવા સંજોગ જ સંજોગ જ નહીં પેદા કરવાના કે જેથી કરીને જીવાતને મારવું પડે એટલે બધા પ્રિકોશન્સ લેવાના અંદર ખાને ભાવ હિંસક ભાવ બિલકુલ નહીં રાખવાનું નહીં તો તો પછી એના બધા રિઝલ્ટ છે જ નહીં પછી કેટલો બધો ભારે હમણાં બોજો થઈ ગયા આપડે ને રોગ ફૂટે બધા અને માફીઓ માંગવાની કે જાણે અજાણે મરા થકી કોઈ બી જીવને જરા બી એમને ટચ ના થાય કોઈ બી જીવ મરી ના જાય બનતા પ્રયત્ન કરીને એની અલર્ટનેસ રાખવાની રોગ ફાટે એટલે પછી આપણને આ બધી અસર થાય જે બધું અસર થાય હા ને રોગ ફૂટે ને આપણી અંદર આમની આમની દાદા કે ને કે કઈ બી વસ્તુ આપણે ઊંધી કરીએ ને એને જુદી રીતે આવીને એમની પછી રિઝલ્ટ આવે કઈ ને કઈ જુદી રીતે આવીને એનું આપણે કોઈને અંતરાય કર્યા હોય એક વસ્તુમાં પૈસા અંતરાય કરવું હોય તો જુદી રીતે આપણા ઘરમાં આવીને અંતરાય ના બીજા હિસાબો આવીને ફૂટે અને એનું પછી હિસાબ આપવું પડે પણ હિસાબ તો આપવો જ પડે છુટકો જ નથી બરાબર વેરી ગુડ વેરી ગુડ ઓકે હવે આપણો ટાઈમ થઈ ગયો છે તો તે રીતે બોલાવો કેવી બેન ફોલો કરશો